રાજકોટ શહેરમાં રાજકોટ બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આયોજન થયેલા જેમાં રાજકોટ શહેર તેમજ સૌરાષ્ટ્રમાં વસતા રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં સતત 9 વર્ષથી ભાવ વિભોરથી અહીં ઉજવણી કરવામાં આવે છે. ખાસ આ કાર્યક્રમ રાજકોટ બ્રાહ્મણના શ્રેષ્ઠીઓનું સન્માનપત્ર અર્પણ કરી અને સન્માનિત કરવામાં આવેલ તેમજ નામાંકિત લોક સાહિત્યકાર રાજપા ગઢવીનો લોક ડાયરો પણ યોજાયો હતો, જેમાં લોક સાહિત્યકાર રાજપા ગઢવીએ લોક સંસ્કૃતિ પર વાતો કરી અને લોક ડાયરામાં વીરરસ તેમજ ખુમારીની લોક વાર્તા કરી લોક ડાયરામાં જમાવટ કરી હતી. કાર્યક્રમ પૂર્ણ થતાં મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ રાજકોટ બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ચેરમેન પંકિમભાઈ મહેતા તેમજ સાધુ સંતો તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ તેમજ પોલીસ અધિકારીઓ સહિત આગ્રહીઓ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિના આગેવાનો સહિત મોટી સંખ્યામાં એકત્ર થઈને કાર્યક્રમ સફળ રહ્યો હતો. જેટલા બેઠા બે આંખું સાંકળીને આપણે એવો હરહર નો નાદ કરી દાદા સોમનાથ રક્ષાબંધન પર્વ નિમિત્તે આરબીવાયસી રાજકોટ બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા રક્ષાબંધનનું કાર્યક્રમ આયોજન થયેલું, તેમાં કલાકાર સાંસ્કૃતિક કાર્યક્રમના કલાકાર રાજભા ગઢવી સાહેબ, પૂનમબેનની ઉપસ્થિતિમાં ભવ્ય 2500 માણસનું ડાયરો યોજાનો તથા મહેમાનોમાં આપણા રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા સાહેબ, ધારાસભ્ય એમએલએ દર્શિલાબેન, આપણા ભાજપના પ્રભારી કશીભાઈ શુકલ, દર્શિતભાઈ જાની તથા હરેશભાઈ જોશી હાજર ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના અગ્રણીઓ અને બોડી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત હતા. નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. શ્રી બ્રહ્મ સમાજ યુથ ક્લબ દ્વારા રાજકોટની ધીંગી ધરતીમાં જે આ પ્રોગ્રામ કર્યો એ પ્રોગ્રામ અદ્ભુત રહ્યો અને 30 તારીખનો રક્ષાબંધનનો અને ઉદેવો રાજગોર બ્રાહ્મણ એટલે તો ખુમારીવાળા અને પાછા એક હાથમાં મેં કીધું કે એક હાથમાં શસ્ત્ર હોય ને એક હાથમાં શાસ્ત્ર હોય એ ઉદેવો જેણે સનાતનને ખૂબ આપ્યું છે એવો સરસ પ્રોગ્રામ રહ્યો. 3 કલાક કેમ વૈગી ખબર ન રહી. ઉદેવોએ આકલો પડકારો એવો આપ્યો, ઘોળ તો કર્યો, આપણી કરન્સીમાં તો કર્યો પણ દુબઈના દિરામ્સ પણ ઉડાડ્યા, ઘોળ કર્યો, એનો ખૂબ આનંદ થયો. ઉદેવો આવા બધાય સમાજ મળી અને આવા સરસ કાર્ય કરતા. રક્ષાબંધન પર્વ નિમિત્તે